કે બધી માહિતી કદાચ હમણાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જાપાન જઈને આવ્યા અને ક્વેડની મોટી મિટિંગ થઈ અને ઘણા બધા અગત્યના નિર્ણયો થયા, કારણ કે જો બાઇડન હતા, મોદી સાહેબ હતા, આવા મોટા મોટા દેશના બધા આગેવાનશ્રીઓ હતા, એના અગત્યના નિર્ણયો થયા એ બાબતે તાત્કાલિક એક જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી દિલ્હીમાં ગોઠવાય અને મને બોલાવે અને રાતે 11:30 પીએમઓમાંથી ફોન ના આવે, ફોન આવ્યો ધારો કે અને ઉપાડી ના શકું તો દેશની બહુ અસેવા થઈ જશે, એમ સમજો. તારા જેવા એમની પાસે 140 કરોડ છે, તું સુઈ જા, અને જેને બોલાવવાના હશે ને એને ટાઈમે બોલાવી લે છે. જેને બોલાવવાના હોય છે બધાને ટાઈમે બોલાવી લે છે, કોકને પીએમઓ દ્વારા, કોકને સીબીઆઈ દ્વારા, કોકને ઈડી દ્વારા, જેને બોલાવવાના હોય છે એને બધાને ટાઈમે બોલાવી લે છે. તું સુઈ જા, તું ચિંતા ના કરીશ. એટલે આપણને આપણા જીવનની કિંમત નથી. પ્રોફેસર મોરોવિચ્સે અમેરિકામાં સંશોધન કર્યું કે એક લાઇફલેસ હ્યુમન બોડી બનાવવું હોય તો કેટલા ડોલરનું બને, જીવ નહીં હોય અંદર, ખાલી શરીર જ. તેમણે કહ્યું કે $5 ટ્રિલિયન બને, અમેરિકાનું દેવું નથી આટલું. તો 100 વર્ષનું જીવન જીવવું, એટલે આ પ્રોફેસર મોરોવિચ્સે કીધું કે 1 સેકન્ડ આપણી 5 કરોડ રૂપિયાની છે, અને તમે લાલ બટન દબાવો ને સીધા 45 મિનિટ કાઢ નાખો, મૂર્ખામી જ છે ને. એટલે એ ખોટો સમય આપણો ઘણો બધો જાય છે, કારણ કે આપણે જીવનને સમજ્યા નથી કે જીવનમાં મારે પરિવારને પણ સુખી કરવાનો છે, ધન સમૃદ્ધિ પણ મેળવવાની છે, 5-25 જણાનો રોજગાર પણ ઊભો કરવાનો છે, નાની મોટી સમાજ સેવા પણ ક્યાંક કરવાની છે, નાની મોટી દેશ સેવા પણ ક્યાંક કરવાની છે, ભગવાન પ્રત્યેની પણ શ્રદ્ધા રાખીને ભક્તિ કરવાની છે, આ બધું જ જીવનમાં કરવાનું છે. તો તમને 70-80 વર્ષે છાતી ઉપર હાથ મૂકીને સંતોષ માની શકશો કે હું મારું જીવન ખૂબ સારી રીતે જીવ્યો. બાકી તો પૃથ્વી પરથી રોજ 1.5 લાખ જાય છે, 24 કલાકમાં રોજના 1.5 લાખ લોકો પૃથ્વી ઉપર જાય છે. 24 કલાક એટલે 86,200 સેકન્ડ, એટલે 2 સેકન્ડે 3. આપણે આ પ્રવચનની શરૂઆત કરીને લગભગ 1.5 કલાક થયો, 30 મિનિટ થઈ, એટલે 1800 સેકન્ડ થઈ, 2500 ગયા. રોજના 1.5 લાખ, અને ભગવાનની ઈચ્છા હોય અને કાલ સવારનું આખું ફોકસ 26મી તારીખનું કલોલ ઉપર મૂકી દેતો કે 1.5 લાખ અહીંથી જ ઉપાડવા છે, તો આખા શેરનો કાર્યક્રમ પૂરો કરી નાખે. એટલે જીવનને સમજવું પડે કે આ 70-80 વર્ષનું જીવન છે, 5-10 પ્લસ માઇનસ ભગવાનની ઈચ્છાથી, એ કેવી રીતે જીવવું. તો એમાં પ્રથમ વાત પારિવારિક મૂલ્યો માટે પ્રમુખ સ્વામી મહારાજ આ કરતા કે તમે તમારા પરિવારજનો સાથે સમય વિતાવો. પ્રમુખ સ્વામી મહારાજને આટલી જવાબદારી વચ્ચે અમારા સંતો માટે કેટલો સમય વિતાવ્યો છે. તમારે તો 2 દીકરા છે, તો એને મોટા કરતાં કરતાં એક દીકરી દીકરો, એને 20 વર્ષના કરતા સુધીમાં તો તમે લગભગ 5-10 વખત પતિ પત્ની બંને આમ હાથ જોડીને, હાથ પછાડીને બોલી ગયો કે આના કરતા તો તું અધૂરું વાક્ય પૂરું કરો. તમે ઘણું બધું બોલ્યા છો, આના કરતા તો તું એમ કરીને પાછળનું અડધું વાક્ય ઘણું હશે. અમને 1200 સંતોને પ્રમુખ સ્વામી મહારાજ દીક્ષા આપીને આજે અમને 1200 સંતોને મહંત સ્વામી મહારાજ સાચવી રહ્યા છે. આમ તો 1300 સુધી, કારણ કે મહંત સ્વામી મહારાજે અમને 108 જણાને દીક્ષા આપી ચાણસદમાં, તો 1300 જણા માટે કહું છું. મહંત સ્વામી મહારાજ એવું બોલ્યા નથી કે મારે આને કેમ કરવું, શું કરવું, કેવી રીતે ચલાવવું. એટલો જ પ્રેમ, અ સેન્ટ કેન લવ લાઈક 1000 મધર્સ, એક સંત છે 1000 માતાનો પ્રેમ આપી શકે છે. એ અમે 1300 સંતોએ પ્રમુખ સ્વામી મહારાજને મહંત સ્વામી મહારાજ પાસે અનુભવ કર્યો છે. એક એક સંતને તમે પૂછો તો પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજના 100-100 પ્રસંગો એની પાસે પર્સનલ 1-on-1 બનેલા છે. ત્યાં ભરૂચમાં મારે એક સંત છે, થોડા બીમાર છે, કેવી મોટી અવસ્થા નથી, પણ તમને આશ્ચર્ય થશે કે થોડી પ્રોલોંગ બીમારી છે. 4-1 વર્ષમાં મહંત સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા, લગભગ 6 વર્ષ થયા. છેલ્લા 6 વર્ષમાં કદાચ 50-એક વખત વ્યક્તિગત રીતે મહંત સ્વામી મહારાજ એનો હાથ પકડીને પૂછ્યું કે તારે કેમ છે, દવા બરોબર લે છે કે નહીં, કોણ ડોક્ટર છે. મોર ધેન 50 ટાઈમ્સ, એ તો તમે તમારા ઘરમાં તમારા પત્ની બીમાર હોય ને
ત્રણ દિવસ તો ત્રણ દિવસમાં તમે દસ એક વખત નહીં પૂછ્યું હોય. તમે એકવાર જો લગ્ન આ તો હરે ફરત પતી ગયું, સારું થઈ ગયું. આ સંતને પચાસેક વખત પ્રમુખ મહંત સ્વામી મહારાજે હાથ પકડીને પૂછ્યું છે કે તારે કેમ છે, તું શું, તારી દિનચર્યા શું છે, દવા શું લે છે, કોઈ દવામાં ફેરફાર થયો કે નહીં, કંઈ ને કંઈ આ બીમારી સંબંધી પૂછપરછ. શું પર્સનલ ટચ કહેવાય, અનબિલીવેબલ. એટલે ધારો તો આપણે સમય આપી શકીએ, કોઈને સમયની ખેંચ નથી. કોઈ એમ કે મારે સમય બહુ ટૂંકો પડે છે, તો સમજવાનું કે બેમાંથી એક કારણ, કાં તો તને સમયનું આયોજન આવડતું નથી, કારણ કે 24 કલાક બહુ સમજીને ગોઠવ્યા છે. જો બાઇડન પાસે પણ 24 કલાક છે, મોદી સાહેબ પાસે પણ 24 કલાક છે, પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજ પાસે પણ 24 કલાક હતા ને છે, અને આપણી પાસે 24. આ તો સારું છે, આપણે અત્યારે ભગવાન પ્રગટ નથી થતા, બાકી પ્રગટ થાય પહેલો પ્રશ્ન 24નું તમે ગોઠ્યું કેવી રીતે, 26નું ગોઠવો ને ત્યાં વચ્ચે પાસે કોઈ બીજો દોઢ આવ્યો થાય, 27નું ગોઠવો. સમય બહુ સમજીને ગોઠવ્યો છે. પરિવાર સાથે તમે સમય કાઢીને બેસો એટલે જે આપણે વાત કરી હૂંફ, પ્રેમ, લાગણી, એકપણું, નિષ્કપટપણું, એ બધું જ પરિવારમાં સદગુણો ખીલે છે અને પછી પારિવારિક જીવનનો આનંદ આવે છે. એકવાર એક વ્યક્તિ અમારા મંદિરમાં એના 14 વર્ષના દીકરાને લઈને આવે, સ્વામી આ સિગરેટ પીવે છે. અમારે સંતે પૂછ્યું કે તમે આ કોકની કીધેલી વાત અહીંયા આવીને કહો છો કે તમે પોતે જોયું, તો કે સ્વામી એને પૂછો મેં પોતે જોયું. તો પેલો છોકરો બિચારો શરમાઈ ગયો કે આ પપ્પા જોઈ ગયા મને સિગરેટ પીતા, 14 વર્ષનો છોકરો. પછી અમારા સંત બે સાથે બેઠા, છોકરાને બાજુ પર મૂકીને પહેલાં એના પપ્પાને પ્રશ્ન પૂછ્યો, તમે સિગરેટ પીવો છો, તો કે હા. બીજો પ્રશ્ન પૂછ્યો, ઓફિસમાં પીવો કે ઘરમાં, કે કોક વખત ઘરમાં પીવું. ત્રીજો પ્રશ્ન પૂછ્યો, ઘરમાં બેઠા હોય સિગરેટ પીવાનું મન થાય, સિગરેટ ના હતા છોકરાને પાનના ગલ્લે મોકલ્યો છે, તો કે હા. તમારા સંત કે બસ ચેપ્ટર એન્ડ, અહીં વાર્તા પૂરી થઈ ગઈ. આ છોકરાએ તમને સિગરેટ પીતા જોયા, ઘરમાં પીતા જોયા, તમે એના પાનના ગલ્લે મોકલ્યો એટલે એના પગ એ તરફ ચાલતા થયા, છેલ્લો ત્રીજો કાર્યક્રમ એક બાકી હતો જાતે કરી લીધો. તમે સમય આપીને સાથે બેઠા હો તો તમને બધો ખ્યાલ રહે, ખબર પડે. આ તો પેલો છોકરો બિચારો રિપોર્ટ કાર્ડ લઈને આવે કે રિપોર્ટ કાર્ડ, પપ્પા પરીક્ષામાં પાસ થઈ ગયો. પાસ થઈ ગયો ને, તો ક્યાં, સારું ને, તો ક્યાં, મમ્મીને રિપોર્ટ દેખાડજો, તો ક્યાં, લે મમ્મી પાસે કરાવી લેજે. જોતો ખરો, રોજ સવારમાં ઉઠીને છાપા પોળા કરીને તું બેસ જ, અને સેન્સેક્સ કેટલું વધ્યું ઘટ્યું, શેરબજારના ભાવ ક્યાં વધ્યા ઘટે જોવે. તો એકવાર છોકરાના માર્ક્સ મેથેમેટિક્સમાં ગઈ વખતે 50માંથી 40 હતા, વખતે 22 આવીને ઉભા રહ્યા, ખબર પડી. બોલો, તમને હમણાં કીધું હોય ને કે IPLના 5 પ્લેયરના નામ બોલો એટલે તમે મને 25ના નામ આપો, હા કે ના? આ છૂટથી બોલો. તમને કીધું હોય બોલિવૂડના મને 5 આપો તો પછી કેટલા આપી શકો ખબર નહીં, હા. તમે એમ કહો બોલિવૂડની 5-7 રિયલ સ્ટોરી કહો એટલે તમે એ પણ કહી શકો. પણ જો હમણાં તમને પૂછું કે તમારા દીકરા દીકરીના 5 મિત્રોના નામ મને આપો તો તમે 90% ફેલ થશો. છાતી ઉપર એકવાર હાથ મૂકીને મને હાકે નાખો. તે પેલા બોલિવૂડના નામ તમારી માટે અગત્યના છે, IPLના નામ અગત્યના છે, તમારા સંતાનો જેની સાથે સમય કાઢે છે, જ્યાંથી એ સંસ્કાર શીખીને અથવા ધોઈને આવે છે, એના નામ ને ગામ ને એનું પરિવારનું બેકગ્રાઉન્ડ જાણવાની જરૂર છે. પછી આવું થાય, છોકરો સિગરેટ પીવે છે, પણ તું કરતો તો શું અત્યાર સુધી? આમાં છોકરા કરતા બાપનો અને માનો વાંક વધારે સમજવાનો. હાર્વર્ડ યુનિવર્સિટીના એક સ્ટડી પ્રમાણે એ લોકોએ લખ્યું છે, ધ ફર્સ્ટ કસ વર્ડ્સ ધેટ ધ ચિલ્ડ્રન લર્ન ઇઝ ફ્રોમ ધેર પેરેન્ટ્સ એન્ડ એસ્પેશિયલી ફ્રોમ ધેર મધર્સ. પહેલી ગાળો બોલતા બાળકો ક્યાંથી શીખે છે? માતા પિતા પાસેથી, અને એમાં એની માતા પાસેથી. આ હાર્વર્ડ યુનિવર્સિટીનો સર્વે છે. તમે સમય કાઢીને એની સાથે બેસો એટલે એને સંસ્કાર પ્રાપ્ત થાય. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત બહુ જ કરતા, એમને વર્ડ ટુ વર્ડ અને લેટર ટુ લેટર હું કોટ કરું છું. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. તમે શિક્ષણ સારામાં સારું સંતાનોને આપો છો, ધન્યવાદ, તમારી ક્ષમતા પ્રમાણે, પણ તમારે એને સંસ્કારે આપવા પડશે. ખાલી ભણતરથી પૂરું નથી થતું, કારણ કે અભણ વ્યક્તિ હોય ને એ ચોરી કરે તો 50 રૂપિયાની, 500 રૂપિયાની, 5000 રૂપિયાની કરે, અને ભણેલો વ્યક્તિ ચોરી કરે ને તો 1 લાખ ને 1.5 લાખ કરોડ સુધી પહોંચે છે, ખબર છે ને?
2G સ્કેમ, કોલ સ્કેમ, જે બધા તમે સ્કેમ જોણો ને, આ બધા અભણ વ્યક્તિઓ નથી કરેલા, હાર્વર્ડના ગ્રેજ્યુએટે કરેલા છે, કેમ્બ્રિજના ગ્રેજ્યુએટે કરેલા છે. એમાંથી એક જણાને આજે અંતર્દ્રષ્ટિ થઈ એટલે બધું છોડ્યું છે. એટલે કહેવાની વાત એ છે કે શિક્ષણની સાથે તમારે સંસ્કાર આપવા પડે. સંસ્કાર નહીં આપો તો પ્રમુખ સ્વામીમાં જ કહ્યું, સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો હશે. અમદાવાદમાં એક ડૉક્ટર, એમના દીકરાને પણ એમને ડૉક્ટર બનાવ્યા, દીકરો સુપર સ્પેશિયાલિસ્ટ બન્યો. જે કંઈ ઘરમાં નાના મોટા પ્રશ્ન થયા હશે, બાપને 76 વર્ષની ઉંમરે બાંધીને એને અહીંથી આ ધોરી નસ કાપી નાખી અને લોહી વહી ગયું અને તડપી તડપીને મરી ગયો. બાપ પણ ડૉક્ટર, દીકરો પણ ડૉક્ટર. આ કેસ બહુ જ ચગેલો થોડા વર્ષો પહેલાં ન્યૂઝપેપરમાં. શિક્ષણ આપ્યું પણ સંસ્કાર નહીં. 20,000 કરોડનું બિઝનેસ એમ્પાયર દીકરાને આપ્યું, દીકરાએ ઘરમાંથી ના કાઢી મૂક્યા બાપને. વિડીયો નહોતો જો વોટ્સએપ ઉપર 3-4 વર્ષ પહેલાં. 20,000 કરોડનું બિઝનેસ એમ્પાયર. આપણે ખાલી લખવા કે 20,000 કરોડ લખો તો એકાદ આંકડો ઓછો ઓછો થઈ જાય, 0 લખવામાં તો સાચવવામાં જ શું થાય. સંસ્કાર આપવા પડે કે બેટા પારિવારિક મૂલ્યો આ છે, સત્ય, દયા, અહિંસા, પ્રેમ, સેવા, નિસ્વાર્થ ભાવના, અન્યને મદદરૂપ થવું, પ્રામાણિકતા, નૈતિકતા, શિસ્ત, આ બધું નાનપણથી તમારે શીખવાડવું પડે. સ્કૂલોમાં નહીં શીખવાડે, કારણ કે સ્કૂલમાં પાછો ગણપતિનો શરૂ કરશે ને તો તમે શિક્ષણનું ભગવીકરણ કરો છો. તમે બિન સાંપ્રદાયિકતાનો અર્થ નથી સમજ્યા. આવી વાતો પાછી ચગે એટલે ગ ગણપતિનો નહીં ચાલે, ગ ગધેડાનો જ ચાલશે. પછી મોટો થઈને કેવો થાય? પણ બિન